અને સમાચારમાં હવે વાત ભરતીમાં ઉંમર વિવાદની જેટકો પરીક્ષાની ભરતીના વિવાદનો મામલો વધુ વકર્યો છે જેથી તેમના કોલ લેટર પણ નથી નીકળી રહ્યા આ મુદ્દે પરીક્ષાર્થીઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ નો પણ સંપર્ક કર્યો હતો અને મદદની ગુહાર લગાવી હતી બીજી તરફ યુવરાજસિંહે પણ सवाल उठाया कि जो परीक्षा में क्षति सर्जाए तो वाक को ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે એટલે કે આદિવાસી માંથી બિલોંગ કરી રહ્યા છે તો એ લોકોની વય મર્યાદા જોવા જઈએ તો ચાલીસ વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજિબલ હતા આ અત્યારે હવે એને અનએલિજેબલ કરવામાં આવ્યા છે એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા હવે આમાં ભૂલ કોની એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની વય મર્યાદા પાંત્રીસ હતી આજે કદાચ એ પાંત્રીસ ટપાડી ગયા છે તો એમાં ભૂલ કોની શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું પરીક્ષાર્થીઓ સાથે વાતચીત હલો હાજી નમસ્કાર સાહેબ હાજી નમસ્કાર સાહેબ મેઘરજ વાત કરો અરવલ્લી જિલ્લા થી મેઘરજ ની પરીક્ષા આપી હતી નવ તારીખે બરોબર એ ટાઈમે સાહેબ મારા છ મહિના ચાલીસ વર્ષમાં માં ખૂટતા હતા બરોબર હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ની લેવાની છે નારોલ અત્યારે મારા ચાલીસ વર્ષ અત્યારે પૂરા થાય છે હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા એટલે મેં કીધું ના એવું ના હોય જૂની ભરતી છે ને પેલા કોલ લેટર મળે નાની પેલા તમે આપી હતી હા આપી હતી સાહેબ હા તો મળ્યું જ નમ તો તમારે તો તમારે કાલ આ ગાંડિયા તરી એમના જેટકો જે યા તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલેજ નો મળે એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને એચઓ લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે બરોબર તો તમે કઈ રીતે ના પાડો છો એમ હા બરોબર તો હું કીધું પછી કે તમારા ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા મુકિલ સાહેબ ચાલીસ વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી એ ટાઈમે મારા ચાલીસ વર્ષ નતા પૂરા થયા અને એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું મેં કીધું બરાબર છે એટલે એ લોકો ના પાડે એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા તા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક કરું ચલો Okay sir. Ah. Okay.